હવે ગઈકાલે જે જવાબ આપ્યા હતા તો અહીંયા તમે જોઈ શકો છો ડિમ્પલ પંચોલી અક્ષિત દવે કિશન વૈષ્ણવ અને ખુશાલી ત્રિવેદી આ બધાએ બહુ સારી રીતે ક્વેશ્ચનના આન્સર આપ્યા છે તો અહીંયા તમે વિડીયો પોઝ કરીને બધું રિવિઝન એક તમારું થઈ જશે તો તમે રિવિઝન કરી શકો છો નેક્સ્ટ છે કે અમારી જે અન એકેડેમીમાં ચેનલ છે ભૂમિક વઘાસ્યા નામે તો એમાં પણ તમે જોડાઈ શકો છો ડેઇલી કરંટ અફેર માટે કે જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ફર્સ્ટ ક્વેશ્ચન છે હાલમાં આરબીઆઈના નવા ગવર્નર કોણ નિયુક્ત થયા તો આપણે ગઈકાલે જોયું હતું કે આરબીઆઈના જે ચોવીસમાં ગવર્નર હતા ઉર્જિત પટેલ તેમણે રાજીનામું આપ્યું હતું અને તરત જ પચીસમાં નવા જે ગવર્નર નિયુક્ત થયા છે એમનું નામ છે હસમુખ અઢિયા તો ઓપ્શન સી છે એ આન્સર છે હવે હસમુખ અઢિયા છે તમે ઇમેજમાં જોઈ શકો છો આ છે હસમુખ અઢિયા હસમુખ અઢિયા આપણા માટે એમપી એટલા માટે છે કેમ કે હસમુખ અઢિયા છે આપણા ગુજરાતના છે તેમનો જન્મ ગુજરાતના જે મોરબીમાં વાંકાનેર આવેલું છે ત્યાં થયો હતો હસમુખ અઢિયા છે એ પચીસમા નંબરના ગવર્નર બન્યા છે આરબીઆઈના આની પહેલાં તેઓ પૂર્વ નાણાં સચિવ હતા આની પહેલાં તેઓ નાણાં સચિવ તરીકે પણ રહી ચૂક્યા છે અને હાલ તેઓ આરબીઆઈના પચીસમા ગવર્નર બન્યા છે હવે કઢિયા પૂર્વ નાણાં સચિવ હતા પછી પચીસમાં નવરના ગવર્નર બન્યા છે અને આરબીઆઈ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા તેની સ્થાપના થઈ હતી એક એપ્રિલ ઓગણીસો પાંત્રીસમાં જે આરબીઆઈનો એક્ટ હતો તેના પ્રમાણે એક એપ્રિલ ઓગણીસો પાંત્રીસમાં આરબીઆઈની સ્થાપના કરવામાં આવી હતી હવે તમે મને કમેન્ટ બોક્સમાં જણાવો કે આરબીઆઈના જે ફર્સ્ટ ગવર્નર હતા પ્રથમ નંબરના ગવર્નર એમનું નામ તમે મને કમેન્ટ બોક્સમાં જણાવો નેક્સ્ટ છે ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ બે હજાર ઓગણીસ ક્યાં રમાશે તો આવતા વર્ષે ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ છે રમાવા જઈ રહી છે મહારાષ્ટ્રના તો અહીંયા તમે જોઈ શકો છો ખેલો ઇન્ડિયા ઇવેન્ટ હતી તેનું જાહેરાત કરી છે રાજ્યવર્ધનસિંહ રાઠોડે અને આજે ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ છે બે હજાર ઓગણીસમાં પુણે મહારાષ્ટ્રના પુણે શહેરમાં રમાવા જઈ રહી છે બે હજાર ઓગણીસમાં નવ જાન્યુઆરીથી વીસ જાન્યુઆરી દરમિયાન યોજાશે અને જે યુથ ગેમ્સ છે તો સ્કૂલ અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પણ ભાગ લેશે ક્યાં મંત્રાલય અંતર્ગત આવે છે તો એ આવે છે યુથ એન્ડ સ્પોર્ટ મિનિસ્ટ્રી આના અંતર્ગત આવે છે તો જે રમતગમતના જે સ્પોર્ટ મંત્રી છે આપણા એમનું છે નામ છે રાજ્યવર્ધનસિંહ રાઠોડ ત્યાં તમે ઇમેજમાં જોઈ શકો છો આ છે રાજ્યવર્ધનસિંહ રાઠોડ કે જે યુથ એન્ડ સ્પોર્ટ મંત્રાલયના મંત્રી છે હવે પુણે મહારાષ્ટ્રના પુણેમાં યોજાવા જઈ રહી છે તો અહીંયા છે મહારાષ્ટ્ર મહારાષ્ટ્ર છે ગુજરાત મધ્યપ્રદેશ છત્તીસગઢ તેલંગાણા કર્ણાટક અને ગોવાને ટચ કરે છે આ સાઈડ આવે છે અરેબિયન સિંહ મહારાષ્ટ્રની રાજધાની વિશે જોઈએ તો એ છે મુંબઈ અને નાગપુર બે છે એક મુંબઈ અને બીજી નાગપુર મહારાષ્ટ્રના ગવર્નર એમનું નામ છે સી વિદ્યાસાગર રાવ અને મહારાષ્ટ્રના જે મુખ્યમંત્રી છે એમનું નામ છે દેવેન્દ્ર ફડણવીસ નેક્સ્ટ છે તાજેતરમાં કયા ભારતીય વ્યક્તિએ મિસ્ટર સુપ્રાનેશનલ બે હજાર અઢારનું ટાઇટલ જીત્યું છે તો જે પ્રથમેશ મોલિંગ છે પ્રથમેશ મોલિંગકર તેમણે હાલ જ મિસ્ટર સુપ્રાનેશનલ બે હજાર અઢારનું ટાઇટલ જીત્યું છે હવે આપણે આપણને ખબર છે બધાને કે જે મિસ મિસ ઇન્ડિયા હોય છે મિસ યુનિવર્સ હોય છે મિસ વર્લ્ડ એવી રીતે જે ટાઇટલો યોજવામાં આવે છે અને જે વુમન્સ માટે હોય છે તો એવી જ રીતે મેન્સ માટે એટલે કે પુરુષો માટે મિસ્ટર ઇન્ડિયા પછી આંતરરાષ્ટ્રીય લેવલે મિસ્ટર સુપરાનેશનલ તરીકે ઇવેન્ટ યોજાય છે તો બે હજાર અઢારનું જે ટાઇટલ હતું મિસ્ટર સુપ્રાનેશનલનું તે આપણા ભારતીય પ્રથમે સ્મોલિંગ કર અહીંયા તમે જોઈ શકો છો તેમણે જીતેલું છે હવે આ જે પ્રથમે સ્મોલિંગ કર છે એમણે બે હજાર અઢારનું જે ઇન્ડિયાનું મિસ્ટર સુપ્રાનેશનલ ઇન્ડિયા તો એ પણ જીત્યું હતું પછી તેઓ જે પોલેન્ડમાં ઇવેન્ટ યોજાણી હતી આઠ ડિસેમ્બરે મિસ્ટર સુપ્રાનેશનલ ઇન્ટરનેશનલ માટેની તો એ પણ ટાઇટલ જીત્યું હતું હવે આ ટાઇટલ જીતનાર પ્રથમ એશિયન વ્યક્તિ બની ગયા છે પ્રથમેશ હવે પ્રથમેશ છે ગોવાના રહેવાસી છે અને એક ફૂટબોલર છે ગોવાના રહેવાસી ગોવાની રાજધાની તમે મને કમેન્ટ બોક્સમાં જણાવો ગોવાની રાજધાની કે જે હાલ જ ઈફ્ફી એવોર્ડ યોજાણો હતો ઓગણપચાસનો ઈફ્ફી એવોર્ડ જ્યાં યોજાણો હતો ગોવાની રાજધાનીમાં તેનું નામ તમે મને કમેન્ટ બોક્સમાં જણાવો નેક્સ્ટ ક્વેશ્ચન છે હાલમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે જે પ્રથમ ટેસ્ટ મેચ રમાણી તેમાં મેન ઓફ ધી મેચ કોણ બન્યા છે તો હાલ આપણે જોયું કે જે ઓસ્ટ્રેલિયાની એડિલેડ છે એડિલેડ શહેર તેમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ રમાણી તો એમાં મેન ઓફ ધી મેચ બન્યા છે આપણા ગુજરાતના ચેતેશ્વર પુજારા અહીંયા તમે જોઈ શકો છો ચેતેશ્વર પૂજારા જે આપણા ગુજરાતના છે અને ટેસ્ટ ક્રિકેટમાં સારું એવું તેમનું પ્રભુત્વ છે તેમણે મેન ઓફ ધ મેચ ટાઇટલ જીત્યું મેન ઓફ ધ મેચ થયા છે ભારત ઓસ્ટ્રેલિયાની પ્રથમ ટેસ્ટમાં ભારતે આ ટેસ્ટ છે એકત્રીસ રનથી જીતી હતી અને ઓસ્ટ્રેલિયાના એડિલેડ ખાતે રમાણી હતી તો આ સાથે ઇંગ્લેન્ડ દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા આ ત્રણેયની ધરતી પર ટેસ્ટ મેચ જીતનાર એશિયાનો પ્રથમ કેપ્ટન એ વિરાટ કોહલી બન્યો છે વિરાટ કોહલી જે આપણા ભારત ક્રિકેટ ટીમના કેપ્ટન છે તો તેઓ એવા પ્રથમ કેપ્ટન બન્યા છે એશિયાના પ્રથમ એવા કેપ્ટન બન્યા છે કે જેમણે ઇંગ્લેન્ડ દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાની ધરતી ઉપર ટેસ્ટ મેચ જીતી હોય નેક્સ્ટ છે એ છે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા ક્લીન સી બે હજાર અઢાર આ કવાયત ક્યાં યોજાણી તો જે આપણી ભારતીય ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ છે આઈસીજી તેના દ્વારા સી બે હજાર અઢારની એક્સરસાઇઝ યોજાણી તો એ અંદમાન નિકોબારના રાજધાની પોર્ટ બ્લેરમાં યોજાણી હવે આ અંદમાન નિકોબાર છે એમની રાજધાની છે એ છે પોર્ટ બ્લેર છે કે જેના ત્યાં ત્યાં છે યોજાણી છે હવે આ છે રક્ષા મંત્રાલય હેઠળ આવે છે તો રક્ષા મંત્રાલય અને મંત્રી આપણા છે એ છે નિર્મલા સીતારમણ ડિફેન્સ મિનિસ્ટર નેક્સ્ટ છે એક્સ એવિયા ઇન્દ્રા તરીકે જાણીતી કવાયત ભારતે કયા દેશ સાથે શરૂ કરી છે તો ભારતે આજે એક્સ એવિયા ઇન્દ્રા તરીકે જાણીતી એક્સરસાઇઝ જે કવાયત છે એ રશિયા સાથે શરૂ કરી છે અહીંયા તમે જોઈ શકો છો એક્સ ઇન્દ્રા બે હજાર અઢાર તો આ એ રશિયા સાથે શરૂ કરી છે હવે બંને દેશની વાયુસેના માટેની આ કવાયત છે જે એરફોર્સ છે બંને દેશની એના માટેની આ એક્સરસાઇઝ છે અને આનું બીજું નામ જોઈએ તો એ છે સર્વિસ સ્પેસિફિક એક્સરસાઇઝ અને દસથી એકવીસ ડિસેમ્બર દરમિયાન રાજસ્થાનના જોધપુરમાં શરૂ થઈ છે આ પણ તમે યાદ રાખો અને જે રાજસ્થાનનું જોધપુર શહેર છે તેમાં દસ ડિસેમ્બરથી એકવીસ ડિસેમ્બર દરમિયાન આ યોજાશે યોજાઈ રહી છે હાલમાં શરૂ થઈ ગઈ છે તો નેક્સ્ટ છે જે ભારતના વાયુદળના વડા તો આપણા જે એરફોર્સ ચીફ છે એમનું નામ છે બી એસ ધનોવા તો આપણા જે નેવી છે એના વડા છે એમનું નામ છે સુનિલ રાવત કરી છે મોસ્કો અને રાષ્ટ્રપતિ છે વ્લાદિમીર પુતિન નેક્સ્ટ છે ભારત અને ચીન વચ્ચે સાતમી સંયુક્ત લશ્કરી કવાયત ક્યાં યોજાઈ તો ભારત અને ચીન વચ્ચે જે સાતમા નંબરની સંયુક્ત લશ્કરી કવાયત હતી એ ચીનમાં જ યોજાણી છે એ તમે જોઈ શકો છો હવે ચીનનું એક શહેર છે જેનું નામ છે ચેંગડુ તો આ ચેંગડુ શહેરમાં આ યોજાણી છે સાતમી કવાયત અને અગિયાર ડિસેમ્બર અને ત્રેવીસ ડિસેમ્બર સુધી આ યોજાશે આનું નામ તમે ખાસ યાદ રાખજો આનું નામ છે હેન્ડ ઇન હેન્ડ કવાયત એટલે કે હેન્ડ ઇન હેન્ડ એક્સરસાઇઝ ચીન વિશે વાત કરીએ તો ચીનની રાજધાની એ છે બીજિંગ અને રાષ્ટ્રપતિ છે એ છે સી જિંગપિંગ વન વિશે વાત કરીએ તો ફર્સ્ટ છે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન તેમની વિરુદ્ધ યલો વેસ્ટ મુવમેન્ટ આ ખાસ યાદ રાખજો યલો વેસ્ટ મુવમેન્ટ ચાલી રહી છે તો આ યલ્લો વેસ્ટ મુવમેન્ટ આજે ચીનની સોરી ફ્રાન્સની સરકાર વિરુદ્ધ ચાલી રહી છે શા માટે ચાલી રહી છે તો હાલ જ આપણે જોયું કે ફ્રાન્સના જે પેટ્રોલ અને ડીઝલના ભાવ છે ફ્રાન્સમાં એમાં ખૂબ જ વધારો થઈ રહ્યો છે તો એના બાબતે જે લોકલ પબ્લિક છે એનો વિરોધ કરી રહી છે અને એની મૂવમેન્ટ છે એને નામ આપવામાં આવ્યું છે યલ્લો વેસ્ટ મુવમેન્ટ નેક્સ્ટ છે અગિયાર ડિસેમ્બર એટલે કે ગઈકાલે અગિયાર ડિસેમ્બર ઓગણીસો છેતાલીસમાં યુએન દ્વારા યુનિસેફની સ્થાપના કરવામાં આવી હતી તો ગઈકાલે અગિયાર ડિસેમ્બર ગઈ તો આપણે આ જોઈ લઈએ કે અગિયાર ડિસેમ્બર ઓગણીસો છેતાલીસના દિવસે આજે યુનિસેફ છે એની સ્થાપના કરી હતી યુનાઇટેડ નેશન્સે તો આ શા માટે સ્થાપના કરી એ પણ આપણે જોઈ લઈએ તો ચાઇલ્ડ માટેનું જે છે ચાઇલ્ડ છે જે ચિલ્ડ્રન હોય છે એની ફૂડ પ્રોવાઈડ કરવા અને આરોગ્ય માટે આની સ્થાપના કરવામાં આવી હતી ડિટેલમાં આપણે જોઈએ તો યુનિસેફ છે એની સ્થાપના કરી હતી વિશ્વયુદ્ધ બે જે વર્લ્ડ વોર ટુ યોજાણું હતું તો એ દરમિયાન બાળકોના આરોગ્યને લગતી સહાય અને ઇમરજન્સી ખોરા ખોરાક પહોંચાડવા માટે યુનિસેફની રચના કરવામાં આવી હતી યુનિસેફનું આપણે ફૂલ ફોર્મ જોઈએ તો એનું ફૂલ ફોર્મ થાય છે યુનાઇટેડ નેશન્સ ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન ઇમરજન્સી ફંડ એટલે કે બાળકોને સહાય માટે આની સ્થાપના કરવામાં આવી છે યુનિસેફની યુનિસેફનો હેડક્વાર્ટર છે એ છે ન્યુયોર્ક યુએસએ અમેરિકાના ન્યુયોર્કમાં આવેલું છે યુનિસેફનું હેડક્વાર્ટર વર્લ્ડ વોર ટુ દરમિયાન કરવામાં આવી હતી તો તમે મને કમેન્ટ બોક્સમાં જણાવો કે વર્લ્ડ વોર ટુ છે એનો સમયગાળો કયો છે કયા સમયગાળા દરમિયાન અથવા તો વિશ્વયુદ્ધ બે છે એ થયું હતું નેક્સ્ટ છે એ છે પ્રધાનમંત્રીની આર્થિક સલાહકાર પરિષદમાંથી અર્થશાસ્ત્રી સુરજીત ભલ્લા એ રાજીનામું આપ્યું છે અહીંયા તમે ઇમેજમાં જોઈ શકો છો આ છે સુરજીત ભલ્લા અને તેઓ જે પ્રધાનમંત્રીની આર્થિક સલાહકાર પરિષદ હોય છે તેમાં એક મેમ્બર હતા અને તેમાં તેમણે રાજીનામું આપ્યું છે હાલે જ આપણે જોયું કે ઉર્જિત પટેલે પણ રાજીનામું આપ્યું છે અને આજે સુરજીત ભલ્લા છે તેમણે પણ પ્રધાનમંત્રીની પરિષદમાંથી રાજીનામું આપ્યું છે નેક્સ્ટ જે છે ટકાઉ પાણી સંચાલન માટેની પ્રથમ આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ એ આસામના મોહલીમાં શરૂ થઈ છે તો જે વોટર મેનેજમેન્ટ સિસ્ટમ હોય છે એટલે કે પાણી સંચાલન સસ્ટેનેબલ વોટર મેનેજમેન્ટ અથવા તો ટકાઉ પાણી સંચાલન તો એના માટેની પ્રથમવાર આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ જો ચાલુ થઈ છે એ આસામમાં ચાલુ થઈ છે આસામના મોહલીમાં તો અહીંયા મેપમાં આપણે જોઈ લઈએ અહીંયા છે નોર્થ ઇસ્ટમાં આવેલું છે આસામ આસામ છે પશ્ચિમ બંગાળ મેઘાલય અરુણાચલ પ્રદેશ નાગાલેન્ડ મણિપુર મિઝોરમ અને ત્રિપુરા આ બધાને લગભગ જે નોર્થ ઈસ્ટમાં બધા જેટલા રાજ્યો આવેલા છે બધાને ટચ કરે છે અને આંતરરાષ્ટ્રીય સરહદ જોઈએ તો ભૂટાન અને બાંગ્લાદેશ આ બંને પણ સરહદ ગવર્નરનું નામ છે જગદીશ મુખી છે હવે જે પ્રશ્નો પૂછ્યા હતા એના જવાબ છે કે આરબીઆઈના પ્રથમ ગવર્નર એ છે ઓસબોર્ન સ્મિથ તો આ હતા ફર્સ્ટ ગવર્નર પછી ગોવાની રાજધાની એ છે પણજી અને વિશ્વયુદ્ધ ટુર છે એ યોજાણું હતું ઓગણીસો ઓગણ

પીબીએલ પ્રીમિયર ઓફ બેડમિન્ટન લીગ આજની જે ચોથી સિઝન રમાણી છે ભારતના ટોટલ નવ શહેરોમાં રમાશે તો તેમાં ગુજરાતની એકમાત્ર બેડમિન્ટન ખેલાડી ભાગ લેશે તેનું નામ તમે મને કમેન્ટ બોક્સમાં જણાવો અને આપણે એ પણ જોયું હતું કે અમદાવાદની એક ટીમ પણ તેમાં ભાગ લેશે તો અમદાવાદની ટીમનું નામ પણ તમે મને કમેન્ટ બોક્સમાં જણાવો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક જરૂર કરો અને શેર જરૂર કરો અને અમારી યુટ્યુબ ચેનલમાં સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો ત્યારે સબસ્ક્રાઈબ કરો અને આ વિડિયો લેક્ચરની પીડીએફ મેળવવા જેથી તમારું રિવિઝન થાય તો આ વિડીયો લેક્ચરની પીડીએફ મેળવવા માટે અમારી ટેલિગ્રામ ચેનલમાં તમે જોડાઈ શકો છો થેન્ક યુ